हेलो फ्रेंड्स, तक्षशिला विद्यालयना डिस्टन्स लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आप सर्वे स्वागत करू छु। तो मित्रों, हमणा ताजेतर में आप सौए धोरण 10 की परीक्षा आपी हशे। तो मित्रों, आज समय छे ए तमारा बधाज माटे खूब ज निर्णायक समय छे। केम निर्णायक छे मित्रों? कारण के हवे आ समय जे छे ए तमारा भविष्यनी कारकिर्दी તમે કઈ દિશામાં ઘડવા માટે ઈચ્છા રાખો છો એ નક્કી કરવાનો સમય છે મિત્રો। તો આપ સૌ એવા વિદ્યાર્થી હશો કે જેમણે સાયન્સ વિષય પોતાની કારકિર્દી સ્વરૂપે લેવાનું નક્કી કરેલું છે। તો મિત્રો, સાયન્સની અંદર આપણે મુખ્યત્વે ત્રણ શાખાઓનો અભ્યાસ કરતા હોઈએ છીએ। રસાયણ વિજ્ઞાન, બરાબર છે, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન। તો મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સ વિષયના પ્રથમ યુનિટની આપણે વાત કરવા જઈ રહ્યા છે, ભૌતિક જગત, બરાબર છે। તો 11મા ધોરણની અંદર ફિઝિક્સ વિષય, ભૌતિક વિજ્ઞાન એને સેપરેટલી તમે શીખવા જઈ રહ્યા છો। અત્યાર સુધી તો મિત્રો તમે આખા વિજ્ઞાનના ત્રણે ત્રણ ભાગ એટલે કે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એક જ બુકમાંથી ભણ્યા હતા। હવે મિત્રો, આ અલગથી એક આખી શાખાને તમારે અભ્યાસ કરવાની છે। તો મિત્રો, સૌપ્રથમ આપણા મનમાં એવો ક્વેશ્ચન થાય કે ફિઝિક્સ એટલે શું? તો મિત્રો, ગ્રીસ દેશની અંદર ફિઝિક્સ શબ્દનો અર્થ પ્રકૃતિ લેવામાં આવે છે। હા મિત્રો, પ્રકૃતિ એટલે કે આપણે કહી શકીએ કે ફિઝિક્સ એટલે કે પ્રકૃતિ અને આપણી આસપાસનું બધું જ। હા, બધું જ મિત્રો। તો આપણી આસપાસ જ્યાં પણ નજર પહોંચે છે અને જે પણ ઘટનાનું આપણે નિરીક્ષણ કરીએ છીએ એ દરેક ઘટનાને, એ દરેક વસ્તુને આપણે ફિઝિક્સની અંદર આવરી શકીએ છીએ મિત્રો। ઉદાહરણ આપું તો આકાશમાં થતું મેઘધનુષ્ય, બરાબર છે, પૃથ્વી કે જે સૂર્યની આસપાસ ગતિ કરે છે, દરિયામાં આવતી ભરતી અને ઓટ, બરાબર છે, પંખો તમે જોઈ રહ્યા છો તો પંખાનું ફરવું, ટેલિવિઝન મિત્રો, તમે ટીવી જોઈ રહ્યા છો, તમારા હાથમાં રિમોટ કંટ્રોલ છે, તમે રિમોટ કંટ્રોલથી ટીવીને ઓપરેટ કરી શકો છો, માઇક્રોવેવ્સ, રેડિયો વેવ્સ પ્રકારના વેવ્સ છે, બરાબર છે, કમ્યુનિકેશન, મોબાઈલ ફોન, સેટેલાઇટ। તો મિત્રો, આજુબાજુની દરેક વસ્તુને તમે જે જોવો છો એને આપણે ફિઝિક્સની અંદર આવરી શકીએ છીએ મિત્રો। તો મિત્રો, ફિઝિક્સની કોઈ ડેફિનેશન કે એને આપણે કોઈક નામ આપવું છે, એની વ્યાખ્યા આપવી છે, તો આપણે એવું કંઈક કહી શકીએ કે આપણી આસપાસ થતી દરેક ઘટનાઓ અને એ ઘટનાઓના અવલોકન કરીને, એ આપણી આસપાસની દરેક ઘટનાઓનું અવલોકન કરીને એનો નિષ્કર્ષ કાઢવાનું, નિષ્કર્ષ એટલે કે એનું તારણ કાઢવાનું માધ્યમ એટલે ફિઝિક્સ। હા મિત્રો, કે ફિઝિક્સ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે કુદરતને એટલે કે પ્રકૃતિને સમજી શકીએ છીએ, બરાબર છે મિત્રો। તો સરળ અને સાદી ભાષામાં કહીએ તો કુદરતને સમજવા માટેનું માધ્યમ એટલે ફિઝિક્સ। હા મિત્રો, તો હવે ફિઝિક્સ વિષયની વાત કરીએ આપણે આગળ। તો ફિઝિક્સ વિષય જે છે એ મુખ્યત્વે બે નિયમો પર ચાલી રહી છે મિત્રો। પહેલો નિયમ અહીંયા લખ્યો છે એકાકીકરણ, એકાકીકરણ એટલે કે યુનિફિકેશન, કે મિત્રો ઘણી બધી વસ્તુઓ કે ઘણી બધી ઘટનાઓ જે છે જે આપણી આસપાસ પડી રહી છે એને આપણે કોઈ એક જ નિયમ દ્વારા વર્ણવવું એટલે કે એકાકીકરણ। હા, એકાકીકરણનો મતલબ એવો થાય છે કે આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ પણ એને, એ દરેક ઘટનાને કોઈ એક જ નિયમ દ્વારા એને સમજાવવી। ઉદાહરણ આપીશ તો તમે એને સમજી શકશો। ધારો કે આપણે ગુરુત્વાકર્ષણના નિયમની વાત કરીએ મિત્રો, તેના વિશે તમને થોડો ઘણો ખ્યાલ છે જ। તો સફરજન ઝાડ ઉપરથી નીચે પડવું, એના પર પણ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગે છે। સૂર્ય પૃથ્વી એકબીજા, સૂર્ય જે છે એની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે તો એના પર પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। તો આવી તો દરેક ઘટનાઓ આપણે ગુરુત્વાકર્ષણના નિયમથી સમજાવી શકીએ છીએ એટલે કે એકાકીકરણ, ઘણી બધી ઘટનાઓને કોઈ એક જ નિયમથી સમજાવવું કે દર્શાવવું એને આપણે એકાકીકરણ કહીએ છીએ। એવી જ રીતે તો મિત્રો એનર્જી કન્ઝર્વેશનનો લો છે
એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ છે. તો દરેક ઘટનાઓની અંદર પણ ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે, બરાબર છે? તો એ પણ આપણે કોઈ એક જ નિયમ એટલે કે ઉર્જા સંરક્ષણના નિયમથી આપણે એને સમજાવી શકીએ છીએ. તો બીજી એક પ્રિન્સિપલ એટલે કે બીજો એક મુખ્ય મુદ્દો છે ન્યૂનીકરણ, એટલે કે નાનું કરવું, રિડ્યુસ કરવું, બરાબર છે? એટલે કે શું? તો મિત્રો, ઘણી ઘટનાઓ જટિલ હશે, આપણી આસપાસ કોઈ ઘટનાઓ બનતી હશે એ ખૂબ જ જટિલ હશે. તો એ જટિલ ઘટનાઓને સરળ સ્વરૂપમાં મેળવવી અને એનો અભ્યાસ કરવો, આ એક ફિઝિક્સનો બીજો મુખ્ય એમ એટલે કે મુખ્ય આપણો લક્ષ્ય છે કે કોઈ પણ ઘટના કે જે જટિલ હોય એને આપણે સરળ સ્વરૂપમાં કન્વર્ટ કરવી છે અને એનો અભ્યાસ કરવો છે. હું એક ઉદાહરણ આપું તો અહીંયાથી મેં કોઈક વસ્તુ ફેંકી, બરાબર છે? એ વસ્તુ કોઈક બોક્સને કે કોઈક બીજી કોઈ વસ્તુને જઈને અથડાય છે અને એ બોક્સ કોઈ દોલન કરતું લોલક હશે એને જઈને અથડાય છે, બરાબર છે? આમ આ આખી પ્રોસેસની આપણે વાત કરીએ તો જટિલ પ્રક્રિયા છે કે અહીંયાથી મેં મોમેન્ટમ એટલે કે જડત્વ, બરાબર, વેગમાન આપ્યું, બરાબર છે? ત્યાં જઈને કોઈ પદાર્થ સાથે અથડાય છે તો ઉર્જાનું ટ્રાન્સફર થયું, અહીંયાથી ઉર્જા એ બોક્સમાં ગઈ, એ બોક્સ પાછું લોલકને અથડાય છે અને લોલક પાછું સરળ આવર્ત ગતિ કરે છે. તો મિત્રો, આ આખી જે સિસ્ટમ જે છે, આખી જે રચના છે એ કોમ્પ્લેક્સ બની. તો આપણે એને સરળ ભાષામાં કહીએ તો એને આપણે રિડ્યુસ કરવાની અને એનો અભ્યાસ કરવાનો. તો આપણે સૌપ્રથમ જે અહીંયાથી કોઈ પદાર્થ નાખ્યો એનું આપણે સ્ટડી કરીએ, પછી એ પદાર્થે પેલા બોક્સ ઉપર શું અસર આપી એ અસર વિશે આપણે સ્ટડી કરીએ, એ બોક્સ દ્વારા દોલન કરતા લોલક પર શું અસર થઈ એનો સ્ટડી કરીએ અને એ બધાનું આપણે જોડાણ કરીશું, બરાબર છે? એટલે કે જટિલ રચના હતી એને આપણે નાના નાના ભાગમાં વહેંચી દીધી અને એનો અભ્યાસ સરળ બનાવ્યો. તો ફિઝિક્સના આ બે મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે એકાકીકરણ અને ન્યૂનીકરણ એટલે કે રિડક્શન સાઇઝ, બરાબર છે? તો ફિઝિક્સ મુખ્ય આ બે નિયમો પર આધારિત છે. તો મિત્રો, હવે ફિઝિક્સની અંદર જો આપણે વાત કરીએ તો એની પણ ઘણી બધી પેટા શાખાઓ જોવા મળતી હોય છે. તો મિત્રો, ફિઝિક્સની મુખ્ય બે શાખાઓની જો વાત કરીએ તો પહેલી શાખા છે ક્લાસિકલ એટલે કે મેક્રો સિસ્ટમ. હવે આપણે મિત્રો જોઈએ કે ક્લાસિકલ એટલે આપણે જૂના ગીતો હોય તો આપણે એને ક્લાસિકલ સોંગ્સ કહેતા હોઈએ છીએ, એટલે કે ક્લાસિકલનો મતલબ કે જૂનું. તો ક્લાસિકલ ફિઝિક્સની જે શાખા છે એ સૌથી જૂની શાખા માનવામાં આવે છે અને એ મેક્રો સિસ્ટમ પર આધારિત છે. મેક્રો સિસ્ટમ એટલે મિત્રો મોટી વસ્તુઓ, બરાબર છે? કે મોટી મોટી વસ્તુઓ પર એના નિયમો લાગુ પડતા હશે. ધારો કે પૃથ્વી અને સૂર્ય, એક કોમન એક્ઝામ્પલ આપણે દરેકમાં યુઝ કરી શકીએ છીએ. તો એવા મોટા મોટા વસ્તુઓ જે છે એને આપણે ક્લાસિકલ મિકેનિક્સની અંદર વાત કરી શકીએ, બરાબર છે? ન્યૂટનના જે ત્રણ નિયમો જે છે એ આપણે જાણતા જ છીએ. તો એ બધા જ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો એક ભાગ છે, એટલે કે મેક્રો સિસ્ટમ પર એ લાગુ પાડી શકાય છે, બરાબર છે? મોટા પદાર્થો ઉપર કે મોટા ઓબ્જેક્ટ ઉપર એને લાગુ પાડી શકાય છે. તો એવી જ એક બીજી શાખા છે ક્વોન્ટમ ફિઝિક્સ, જે રિસેન્ટલી એટલે કે થોડા વર્ષો પહેલા જ, થોડાનો મતલબ 19મી-20મી સદીમાં એની શરૂઆત થઈ ગઈ, પણ આના કરતા તો એ ખૂબ જ નવી કહેવાય, બરાબર છે? ક્લાસિકલ કરતા ક્વોન્ટમ ખૂબ જ નવું કહેવાય. તો ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરીએ તો એ માઇક્રો સિસ્ટમ પર લાગુ પાડી શકાય છે મિત્રો. હવે માઇક્રો સિસ્ટમ એટલે શું? કે જે સિસ્ટમ ખૂબ જ નાના કદની હોય, એટલે કે ખૂબ જ નાની હોય કે કદાચ આપણે એને નરી આંખે જોઈ પણ ના શકીએ, તો એવા સૂક્ષ્મ વસ્તુઓ, પદાર્થ કે ઓબ્જેક્ટની જે સ્ટડી કરતા હોઈએ છીએ ફિઝિક્સની અંદર, તો એ બધી જ સ્ટડી કે એ બધો જ અભ્યાસ ક્વોન્ટમ ફિઝિક્સની અંદર આવરી લેવામાં આવતો હોય છે મિત્રો. તો મિત્રો, ધોરણ 11 અને 12 બંને ધોરણની અંદર થઈને તમારે ક્લાસિકલ અને ક્વોન્ટમ બંને શાખાઓનો અભ્યાસ કરવાનો છે. થોડા થોડા અંશે કે મહત્તમ અંશે પણ એ બંને શાખાઓ તમારા આ બંને ધોરણની અંદર કવર થતી હોય છે, ઉપર ઉપરથી જ પણ થતી હોય છે. બહુ ડીપમાં, બહુ ડિટેલમાં એનો અભ્યાસ નથી,
પણ એ દરેક શાખાઓનો ઉપર ઉપરથી અભ્યાસ તો છે જ. તો મિત્રો ક્લાસિકલ મિકેનિક્સ ની જો વાત કરીએ તો એના પણ પાછળ ઘણા બધા પેટા પ્રકાર પડે છે. તો એની વાત કરીએ તો મિકેનિક્સ એક ભાગ છે એનો, થર્મોડાયનેમિક્સ જે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, પ્રકાશશાસ્ત્ર છે. તો આ બધા જ ભાગ જે છે એ ક્લાસિકલ મિકેનિક્સ ની અંદર આપણે આવરી લેતા હોઈએ છીએ. હવે મિત્રો મિકેનિક્સ એટલે શું? યંત્રશાસ્ત્ર, બરાબર. તો એની અંદર આપણે ગતિ છે, ગતિ ઉર્જા, ઘર્ષણ બળ જે છે, ચાક ગતિ જે છે, ચાક ગતિ એટલે સર્ક્યુલર મોશન, વર્તુળાકારમાં જે ગતિ થતી હોય એને આપણે ચાક ગતિ કહેતા હોઈએ છીએ. ધ્વનિ તરંગો એટલે કે આપણે મિત્રો જે બોલીએ છીએ એ સામેવાળાને સંભળાય છે એ ધ્વનિ તરંગોની વાત થશે. ગ્રહોની ગતિ એ પણ જાણીએ છીએ. પછી થર્મોડાયનેમિક્સ ની વાત કરીએ તો ઉષ્મા ઉર્જા, બરાબર છે, ઉષ્મા એક જગ્યાએથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થતી હોય ત્યારે એની અંદર પાછા ગતિના નિયમ, ઉષ્મા ઉર્જાના નિયમો હોય છે, બરાબર છે. પછી તાપમાન, હીટ એન્જિન. હવે સૌ પ્રથમ આપણે ટ્રેનની વાત કરીએ તો ટ્રેનની અંદર સ્ટીમ એન્જિન આવ્યું, વરાળ એન્જિન. તો એના પછી ધીરે ધીરે નવી નવી સંશોધનો પછી નવા નવા એન્જિન આવતા ગયા. તો સ્ટીમ એન્જિન ની વાત અહીંયા થતી નથી થર્મોડાયનેમિક્સ ની અંદર. પછી છે રેફ્રિજરેટર, એટલે કે તાપમાનને ઠંડુ કરવાની સિસ્ટમ. આપણા દરેકના ઘરમાં ફ્રીજ હશે, બરાબર છે. તો એ શું કરે છે? તાપમાનને ઠંડુ કરે છે, એટલે એને આપણે કહીશું રેફ્રિજરેશન ની પ્રોસેસ, રેફ્રિજરેશન ની પ્રક્રિયા. તો મિત્રો આવા દરેક મુદ્દાઓને આપણે થર્મોડાયનેમિક્સ ના બેનર ની અંદર અભ્યાસ કરી શકીએ છીએ. તો મિત્રો બીજી એક એવી શાખા છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, બરાબર છે, એટલે કે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર. તો એની અંદર મિત્રો આપણે વિદ્યુત ભારો, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એવા આપણે વિદ્યુત ભારો વિશે સાંભળેલું જ હશે. તો એવા બધા વિદ્યુત ભારોની વાત અહીંયા કરીશું. પછી બધા જ વિદ્યુત ભારોનું ક્ષેત્ર હોય, ફિલ્ડ હોય, તો એની વાત કરીશું. વિદ્યુત પ્રવાહ, હવે આપણા ઘરે ઇલેક્ટ્રિસિટી આવે છે તો વિદ્યુતનું પ્રવાહ થઈને જ્યાં વિદ્યુત ઉર્જા આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ, ત્યાંથી આપણા ઘર સુધી આવે છે, વિદ્યુતનું વહન થાય છે, બરાબર છે. એસી કરંટ, ડીસી કરંટ, એના વિશે પણ તમને થોડી થોડી માહિતી હશે, તો એના વિશે પણ અહીંયા ભણીશું. પછી છે ચુંબકત્વ, મેગ્નેટિઝમ વિશે પણ તમે મિત્રો ભણીને આવ્યા છો, બરાબર છે, જનરેટર ને એવું બધું તમે ભણેલા છો 10મા ધોરણની અંદર. તો એના વિશે પણ ડિટેલમાં આપણે સ્ટડી કરીશું ચુંબકત્વ વિશે, બરાબર છે, અને વિદ્યુત ચુંબકીય તરંગો વિશે પણ આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો આવી જ એક બીજી શાખા છે પ્રકાશશાસ્ત્ર. તો પ્રકાશશાસ્ત્રની અંદર મિત્રો આપણે પ્રકાશ એટલે કે લાઇટ વિશે અભ્યાસ કરીશું. એના આપણે બે પ્રકાર હોય છે, દ્વૈત સ્વભાવ. પ્રકાશ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે એ આપણે જાણીએ છીએ. એક તરંગ પ્રકૃતિ અને એક કણ પ્રકૃતિ, આ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે પ્રકાશ, એના વિશે અભ્યાસ કરીશું. અરીસાની વાત કરીશું, લેન્સની વાત કરીશું, બરાબર છે, ટેલિસ્કોપની વાત કરીશું, આકાશમાં રચાતા મેઘધનુષ્યની વાત કરીશું. તો મિત્રો આવા દરેક પ્રકારની જે વાતો હશે એને આપણે પ્રકાશશાસ્ત્રની અંદર અભ્યાસ કરીશું. તો મિત્રો ધોરણ 11 ની અંદર મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સ આ બંને શાખાઓનો તમારે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરવાનો છે, અને ધોરણ 12 ની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક અને પ્રકાશશાસ્ત્ર વિશે ધોરણ 12 માં તમારે એની ચર્ચા કરવાની છે. તો મિત્રો ક્લાસિકલ મિકેનિક્સના આવા કઈ ભાગ કે જે તમારે ધોરણ 11 અને 12 ની અંદર ભણવાના છે એની આપણે ચર્ચા કરી. તો હવે ફિઝિક્સ ની બીજી શાખા એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ. તો એની અંદર મિત્રો મેં પહેલા જ કીધું કે ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એ ક્લાસિકલ કરતાં ઘણી જ નવી શાખા છે, એ એના પછી એનો ઉદ્ભવ થયો, બરાબર છે. અને નાના નાના પાર્ટિકલ, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એવા બધા પાર્ટિકલ પર એનું સ્ટડી થતું હોય છે. તો એને આપણે મોડર્ન ફિઝિક્સ તરીકે ઓળખીએ છીએ કે જે ફિઝિક્સની ખૂબ જ અદ્યતન નવી શાખા છે, એટલે આપણે એને મોડર્ન ફિઝિક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એની અંદર આપણે અણુઓ વિશે, ઇલેક્ટ્રોનનો સ્વભાવ, બરાબર છે, ન્યુક્લિયર એનર્જી, અર્ધવાહકો, સેમિકન્ડક્ટિંગ ડિવાઇસ. હવે મિત્રો સેમિકન્ડક્ટિંગ ડિવાઇસ નથી તો વિચારી શકો કે આપણી દુનિયા કેવી હશે. તમારો મોબાઈલ છે, લેપટોપ છે, ટીવી છે, એ દરેક ઇલેક્ટ્રોનિક સાધનની અંદર મિત્રો સેમિકન્ડક્ટિંગ એટલે કે અર્ધવાહકોનો ઉપયોગ થયેલો છે. તો જો મિત્રો અર્ધવાહકો ના હોત તો આપણી જિંદગી કેવી હોત, વિચાર કરજો મિત્રો. તો આ પણ એક ફિઝિક્સનો ભાગ છે.
પ્લસ એક્સરે ક્ષ કિરણોથી તમે એને ઓળખો છો. તો આવા દરેક મુદ્દાઓનો અભ્યાસ મિત્રો આપણે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર કરીશું. અને ક્વોન્ટમ ફિઝિક્સ પણ તમારે મોસ્ટલી 12મા ધોરણની અંદર જ આવશે. અત્યારે 11th સ્ટાન્ડર્ડની અંદર તમારે ક્લાસિકલના મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સની વાત આપણે કરીશું. તો મિત્રો આ તો હતો ફિઝિક્સનો ઓવરવ્યૂ કે આપણે ધોરણ 11 અને 12 ની અંદર ફિઝિક્સના કેવા કેવા વિષયો કે કેવા કેવા ટોપિક વિશે આપણે ભણીશું. તો આ એની ઉપરથી એક વાત હતી. જ્યારે જ્યારે આપણે એને ડિટેલમાં ભણતા આવીશું ત્યારે એને ખૂબ જ આપણે વિસ્તૃત રીતે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આ બધું જોઈને આપણને લાગે છે કે આપણે અત્યાર સુધી જે વિજ્ઞાન ભણ્યા એના કરતાં વિજ્ઞાન ખૂબ જ રસનો વિષય છે, ખૂબ જ ઊંડાણપૂર્વકનો વિષય છે. કે ફિઝિક્સ કે સાયન્સ એની અંદર આપણે જેટલા ઊંડા ઉતરીએ એટલું ઓછું છે. તો મિત્રો આપણે હવે સાયન્સ વિષય કે સાયન્સ સ્ટ્રીમને પોતાના કરિયરની રીતે ચૂઝ કરી છે તો હું કહીશ કે આપણી આસપાસની દરેક વસ્તુને આપણે ફિઝિક્સ તરીકે જોઈ, બરાબર? તો હવે સાયન્સના વિદ્યાર્થી તરીકે આપણો અભિગમ કેવો હોવો જોઈએ? તો મિત્રો આપણે જ્યારે બી કોઈ પણ ઘટનાને જોતા હોય તો એની આજુબાજુમાં સાયન્સને આપણે વિચારતા થઈએ એવી મારી તમારી સાથે આશા છે. કે કોઈ પણ ઘટના આપણી આજુબાજુ ઘટી તો એની પાછળનું સાયન્સ શું, એની પાછળનું ફિઝિક્સ શું એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આપણા સ્વભાવની અંદર, આપણા અભિગમની અંદર સાયન્સના સ્ટુડન્ટ તરીકે ખૂબ જ વ્યક્તિત્વનું નિર્માણ થશે, બરાબર છે? તો આપણી આસપાસની જે ઘટનાઓ ઘટે છે એની પાછળનું ફિઝિક્સ શોધવાનો જો આપણે પ્રયત્ન કરશું તો ફિઝિક્સને આપણે વધુ સારી રીતે સમજી શકશું અને ફિઝિક્સની સાથે આત્મીયતા બાંધી શકીશું. તો મિત્રો ફિઝિક્સની સાથે જેટલી પણ આત્મીયતા બાંધીશું એટલું જ આપણે કુદરતને કે પ્રકૃતિને સારી રીતે સમજી શકીશું. તો મિત્રો આવો જ એક બીજો મુદ્દો મારે વાત કરવી છે કે ફિઝિક્સ અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજીની મનુષ્ય પર કે આપણા જીવન ધોરણ પર કે આપણા સમાજ પર કેવી અસરો થાય છે એની આપણે વાત કરવી છે. કે વિજ્ઞાન તો છે તો એ વિજ્ઞાનથી આપણા જીવન પર કેવી અસર થાય છે. તો મિત્રો આપણે જોઈએ છીએ કે આજે ડગલે ને પગલે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે? હાથમાં મોબાઈલ ફોન તો એ વિજ્ઞાનને આભારી છે. હમણાં જ વાત કરી સેમિકન્ડક્ટિંગ ડિવાઇસ જે છે એની જે સંશોધનો થતા હોય છે તો એને આભારી છે. તો મિત્રો સમાજના વિકાસ માટે વિજ્ઞાન ખૂબ જ જરૂરી છે, બરાબર છે? સમાજના કે મનુષ્યના વિકાસ માટે કે એની જરૂરિયાતોને સંતોષવા માટે વિજ્ઞાનની પણ પ્રગતિ થવી જરૂરી છે. તો એવું કહી શકાય કે જો વિજ્ઞાનની પ્રગતિ થશે તો સમાજની કે મનુષ્યની પણ પ્રગતિ થશે, બરાબર છે? તો એવી જ રીતે આપણે ટ્રેનની વાત કરીએ તો સ્ટીમ એન્જિન હતા, ધીરે ધીરે એન્જિનની અંદર નવી નવી ટેકનોલોજી ઉમેરાઈ. આજે મિત્રો મેગલેવ ટ્રેન પણ આપણે જોઈ શકીએ છીએ. મેગલેવ ટ્રેન વિશે તો તમે સાંભળ્યું જ હશે કે જે પાટાથી થોડી ઉપર રહીને ચાલતી હોય છે, એવું કંઈક સાંભળ્યું હશે, બરાબર છે? એની અંદર પણ ઘણું બધું ફિઝિક્સ છે. તો એની સ્પીડ બહુ જ વધારે છે મિત્રો, સ્ટીમ એન્જિન કરતા મેગલેવ ટ્રેનની સ્પીડ બહુ જ વધારે છે. તો એને આપણો સમય બચાવ્યો, બરાબર છે? તો ટેકનોલોજી જે છે એ આપણા માનવના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે કહી શકીએ કે માનવના વિકાસ માટે તો ટેકનોલોજી જરૂરી છે, એવી રીતે જો ટેકનોલોજીનો વિકાસ થશે તો માનવનો વિકાસ થશે જ. અને મિત્રો બીજી એક વાત કરું તો એક સિક્કાની બે બાજુ, જ્યાં કંઈક પોઝિટિવ પાસું છે તો ક્યાં નેગેટિવ પાસું પણ છે જ. તો મિત્રો આપણે સાંભળેલું છે કે હિરોશિમા અને નાગાસાકી પર અમેરિકાએ પરમાણુ બોમ્બ ફોડ્યા હતા, બરાબર છે? તો એ પરમાણુ, અહીંયા ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરી, ન્યુક્લિયર ફિઝિક્સ, ન્યુક્લિયર બોમ્બ, બરાબર છે? કે જેને હજારોની સંખ્યામાં મનુષ્યને માર્યા હતા, વિનાશ સર્જ્યો હતો, બરાબર છે? તો મિત્રો વિજ્ઞાનનો આપણે જે રીતે જે દિશામાં ઉપયોગ કરીએ એ રીતે માણસનો આપણે વિકાસ કે એનું અધોગતિ જોઈ શકીએ છીએ. એક સિક્કાની બે બાજુઓ છે. તો આપણે વિજ્ઞાનને પોઝિટિવ લેવું છે કે નેગેટિવ એ મિત્રો આપણા હાથમાં છે. તો વિજ્ઞાનને આપણે પોઝિટિવ લઈએ અને એનો સદુપયોગ કરીએ, જીવન ધોરણને ઊંચું બનાવીએ, ઉત્કૃષ્ટ બનાવીએ અને
ખૂબ જ ખુશીથી પ્રકૃતિને જીવી શકીએ, પ્રકૃતિને નુકસાન કર્યા વગર આપણે પણ ખુશ રહી શકીએ, એવી જ આશા સાથે આપણે ફિઝિક્સને ખૂબ જ મજાથી, ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગથી આપણે આખા વર્ષ દરમિયાન ભણવાનું છે મિત્રો. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર હું ફિઝિક્સની અંદર લાગતા મુખ્ય ચાર બળો વિશે વાત કરવાનો છું. તો મિત્રો, ત્યાં સુધી દરેકને હું કહીશ કે ખુશ રહો અને સુરક્ષિત રહો.